नमस्ते बाल मित्रों, विषयासपास धोरण 4 पाठ 10 कबड्डी कबड्डी, जेमां आजे आपणे भाग 1 समझशुं। तो बाल मित्रों, अहीं आ चित्रमां कबड्डी कबड्डी रमती होय तेवुं आपणने आप्युं छे। कोण रमे छे तो के बाळाओ, छोकरीओ अहीं कबड्डी कबड्डीनी रमत रमी रही छे। तो आजे आपणे पाठमां पण कबड्डी कबड्डी विशे जाणवानुं छे। चालो आपणे आगळ जोईए। कबड्डी कबड्डी कबड्डी, आउट आउट, एक बाजु बधी छोकरीओ मोટેથી બૂમ પાડે છે। શું કરે છે કે કબડ્ડી કબડ્ડી, અને બીજી બાજુ આઉટ આઉટ, એવી રીતે એક બાજુ બધી છોકરીઓ મોટેથી બૂમ પાડે છે। કબડ્ડી કબડ્ડી કબડ્ડી, અહીંથી પકડો, પછી કહે છે કબડ્ડી કબડ્ડી, પગ પગ, પગથી પકડો, તેનો પગ પકડો। આવી રીતે છોકરીઓ છે તે બૂમો પાડી અને કબડ્ડી કબડ્ડીની રમત રમી રહી છે। કબડ્ડી કબડ્ડી, વસુધા તું અહીં આવ, તેને તું અહીંથી પકડ, એટલે કહે છે કબડ્ડી કબડ્ડી બોલે છે, અને પછી કહી વસુધા તું અહીં આવ, તેને તું અહીંથી પકડ। અરે જો સુશીલા, તેનો હાથ રેખાને અડે નહીં, તેનો હાથ પકડ, એટલે કહે છે અરે જો સુશીલા, તેનો તું હાથ પકડી લે, રેખાને નીચે, એટલે કે લીટી દોરેલી રેખા છે એને અડે નહીં, તેનો હાથ તું પકડ। કબડ્ડી કબડ્ડી, ઓ તેણે અડી લીધું, તેણે અડી લીધું, એટલે કે છે કબડ્ડી કબડ્ડી, ઓ તેણે, એટલે કે રેખાને અડી લીધું હોય, તેણે અહીં અડી લીધું છે। આઉટ આઉટ આઉટ, બધા આઉટ, ઓ એમ કરી અને ટુકડીના બધા આઉટ, એટલે કે તમારી ટુકડીના બધા જ આઉટ થઈ ગયા। આવી રીતે બાળાઓ છે, એટલે કે છોકરીઓ છે, અહીંયા કબડ્ડીની રમત રમી રહી છે। આ છોકરીઓ શું કરે છે, તેઓ આઉટ 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 બૂમો પાડે છે, તેનાથી સ્પષ્ટ થાય છે કે તેઓ રમત રમે છે। અહીંયા કહે છે કે આ છોકરીઓ શું કરે છે, તો આપણને ચિત્રમાં દેખાય છે કે તેઓ આઉટ 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 બૂમો પાડે છે, અને તેનાથી આપણને સ્પષ્ટ દેખાય પણ છે કે તેઓ રમત રમી રહી છે। આ રમતને તમે શું કહો છો, તો કે ચેડુગુડુ, હુતુતુ, ચુકીટ કીટ, હા ડુડુ અથવા કબડ્ડી, કે કંઈક બીજું જ। હવે આ રમતને કયા નામથી તમે ઓળખશો, તો કે આપણે એને કબડ્ડીથી પણ ઓળખી શકીએ છીએ। તેનું બીજા પણ નામ છે ચેડુગુડુ, હુતુતુ, ચુકીટ કીટ, હાડુડુ અથવા કબડ્ડી, તો આપણે એને કબડ્ડી વિશે જાણીશું, એટલે કે કબડ્ડીના નામથી પણ જાણીશું। જ્યારે શ્યામલાને છોકરીઓ ઘેરી વળી અને પકડી લીધી, બધાએ વિચાર્યું તે આઉટ થઈ ગઈ। હવે જ્યારે શ્યામલા નામની છોકરી હતી અને બધી છોકરી ઘેરી વળી અને પકડી લીધી, એટલે બધાએ વિચાર્યું કે તે આઉટ થઈ ગઈ છે। કોઈકે તેના પગ પકડ્યા અને કોઈકે તેના હાથ પકડ્યા, કોઈકે શું પકડ્યું, તેના હાથ પકડી લીધા અને કોઈકે તેના પગ પકડ્યા। જ્યારે એક છોકરીએ તેને કમરથી પકડી, પરંતુ શ્યામલા હાર માનવા વાળી ન હતી, જ્યારે એક છોકરીએ તેને કમરથી પકડી પરંતુ શ્યામલા હતી, હાર માનવા વાળી છોકરી ન હતી, તેણે વધુ તાકાત લગાવી પોતાની જાતને ખેંચી અને મેદાનની મધ્યમાં રહેલી રેખાને અડવામાં સફળ રહી। એટલે કહે છે કે કોઈ કેનો હાથ પકડ્યો, કોઈ કેનો પગ પકડ્યો, પણ જ્યારે એક છોકરીએ તેને કમરથી પકડી પરંતુ શ્યામલા હતી, કંઈ હાર માની જાય એવી છોકરી ન હતી, પરંતુ તેને વધુ તાકાત કરી અને પોતાની જાતને ખેંચી, અને જ્યાં સુધી મેદાનની અંદર મધ્યમાં, એટલે કે વચ્ચેની જે રેખા હતી ત્યાં સુધી ખેંચાઈ ગઈ, અને જે લીટી હતી, એટલે કે રેખા, એને અડવામાં સફળ રહી, એટલે કે તે આઉટ ગણાતી ન હતી। જ્યારે શ્યામલા રેખાને અડી, ત્યારે સામેની ટુકડીની બધી છોકરીઓએ તેને પકડી હતી, એટલે કે જ્યારે શ્યામલા રેખાને, એટલે કે વચ્ચેની જે મધ્યમાં રેખા હતી તેને અડી, ત્યારે સામેની ટુકડીની બધી છોકરીઓએ તેને પકડી હતી, તેથી તેઓ બધી આઉટ થઈ ગઈ, એટલે ત્યાંથી, એટલે કે એ બધી છોકરીઓ હતી એ પણ એની સાથે આઉટ થઈ ગઈ, પણ શ્યામલા આઉટ થઈ ન હતી। પરંતુ રોઝીએ દલીલ કરી કે શ્યામલાએ વચ્ચે શ્વાસ દીધો એટલે ટુકડી આઉટ ગણાય નહીં, પરંતુ એમાંની એક રોઝી નામની છોકરીએ દલીલ કરવા લાગી કે શ્યામલાએ તો વચ્ચે શ્વાસ લીધો હતો એટલે ટુકડી આઉટ ગણાય નહીં। શ્યામલાએ કહ્યું તે સાચું નથી, તેણે કહ્યું કે જો તેણે શ્વાસ લીધો હતો તો કેમ છોકરીઓએ તેને પકડી રાખી, એટલે કહે છે કે જો તેણે શ્વાસ લીધો હતો તો છોકરીઓ કેમ તેને પકડી જ રાખી, ત્યાં મોટી દલીલ ચાલે, એટલે કે તે બંને વચ્ચે મોટી દલીલ ચાલે। અંતમાં શ્યામલાની વાત માનવામાં આવી, અંતમાં એટલે કે છેલ્લે શ્યામલાની જ વાત માનવામાં આવી હતી। હવે અહીંયા આપણને થોડાક પ્રશ્ન પૂછે છે,
એ કબડ્ડીની એક ટીમમાં કેટલા ખેલાડીઓ હોય છે? ત્યાર પછીનો પ્રશ્ન આપણે એના પ્રશ્નના જવાબ આપણે આગળ જોશું. શ્યામલા મધ્ય રેખાને અડી ત્યારે કેટલા ખેલાડીઓ આઉટ થયા? અને તમે રમતા હોય તે વખતે કોઈ વિવાદ થાય તો શું કરો છો તે આપણે આગળ જોશું. તો આ કબડ્ડીની રમત છે, તેમાં ખેંચતાણ થાય, એટલે કે છે તો આ કબડ્ડીની રમત છે, તેમાં ખેંચતાણ પણ થાય, કોઈને પકડાય, થોડીક બૂમો પણ પડે. આ બહાદુરીની રમત છે અને એમાં ઘણા નિયમો પણ હોય, એટલે કે આ રમત છે એ કબડ્ડીની રમત છે, એમાં ખેંચતાણ થાય, કોઈને પકડાય, થોડીક બૂમો પણ પડે, અને આ બહાદુરીની રમત છે અને એમાં ઘણા નિયમો પણ હોય છે. કબડ્ડીમાં દાવ લેનારને શું કરે છે? તો કે કબડ્ડીમાં દાવ લેનાર શું કરે છે? કબડ્ડી કબડ્ડી એમ સતત બોલ્યા કરે છે. તે પોતાના ભાગમાં પરત આવે ત્યાં સુધી શ્વાસ રોકી રાખે છે, એટલે કે પોતાના ભાગમાં જે પાછો આવે ને ત્યાં સુધી પોતાનો શ્વાસ રોકીને કબડ્ડી 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 એમ બોલતા હોય છે. તમે દાવ લેવા જાઓ છો, ધ્યાન રાખો તમારે શરીરનો ઉપયોગ કરવાનો છે, એટલે કે તમે જ્યારે દાવ લેવા જાઓ છો ત્યારે તમારે ધ્યાન રાખવાનું કે તમારે શરીરનો ઉપયોગ કરવાનો છે, મગજનો પણ ઉપયોગ કરવાનો છે, એમાં શરીર અને મગજ બંને ઘસવાનું છે તમારે. ચારે બાજુ ધ્યાન આપવાનું, એટલે કે ચારે બાજુ ધ્યાન આપવાનું, આગળ પાછળ એવી રીતે તમારે ધ્યાન આપવાનું કે તમને પકડી ન લે તેનું. તમે સામેની ટીમને રેખાને અડો, એટલે કે તમે સામેની ટીમની રેખાને અડવા જવાનું છે, એ વખતે કોઈ તમને પકડી ન લે એ જોવાનું છે, એટલે કે સામેની ટીમ પાસે જે રેખા છે એને પકડવા જવાનું છે, અને એ વખતે તમને સામેની ટીમનું કોઈ વ્યક્તિ પકડી ન લે તે તમારે જોવાનું છે. કેટલી ખબર રાખવાની છે, એટલે કે કેટલી બધી તમારે ખબર રાખવાની છે. શ્વાસ રોકી રાખો, કબડ્ડી કબડ્ડી એમ બોલતા રહો, કેટલો સમય બોલી શકો છો, આ બધું તમારે ધ્યાન રાખવાનું છે. તમે મેદાનમાં જાઓ ત્યારે કબડ્ડી રમો, તમારા હાથ પગ અને આંખો પર ધ્યાન આપો. તમારા ધ્યાનમાં આવશે કે તે આ બધા અંગો સાથે કામ કરે છે. હવે ત્યારે તમે જ્યારે આ રમત રમો છો ત્યારે મેદાનમાં જાઓ ત્યારે કબડ્ડી રમવાને તમારા હાથ પગ અને આંખો પર ધ્યાન આપો. તમારા ધ્યાનમાં આવશે કે આ બધા અંગો સાથે કામ કરે છે, એટલે કે આ બધા અંગો છે એ આપણી સાથે, એટલે કે આની સાથે કામ કરે છે. હવે ત્યાર પછી આપણને પાછા પ્રશ્ન આપ્યા છે, એ વિચારો અને કહો કબડ્ડીમાં આઉટ થવું એટલે શું, કેવી રીતે આઉટ થવાય, તેનો જવાબ આપણે આગળ જોશું. કેટલીક રમતોમાં બીજો પ્રશ્ન, કેટલીક રમતોમાં દાવ લેનાર બીજાને અડવા જાય છે, કેટલીક રમતોમાં શોધવા જાય છે, કઈ કઈ રમતોમાં આ પ્રમાણે થાય છે? ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન, તમે બીજી કઈ રમતો રમો છો તેમાં દાવ લેનારે શું કરવાનું હોય છે? તો બાળમિત્રો હવે આપણે આના જવાબ જોઈએ. પહેલો કે કબડ્ડીની એક ટીમમાં કેટલા ખેલાડીઓ હોય છે? જવાબ, કબડ્ડીની એક ટીમમાં 12 ખેલાડીઓ અને રમતમાં એક સાથે 7 ખેલાડીઓ હોય છે. શ્યામલા મધ્ય રેખા, બીજો પ્રશ્ન, શ્યામલા મધ્ય રેખાને અડી ત્યારે કેટલા ખેલાડીઓ આઉટ થયા? જવાબ, શ્યામલા મધ્ય રેખાને અડી ત્યારે સામેની ટીમના બધા જ ખેલાડીઓ આઉટ થયા. ત્યાર પછીનો પ્રશ્ન, તમે રમતા હોય તે વખતે કોઈ વિવાદ થાય તો શું કરો છો? તો કે રમતી વખતે કોઈ વિવાદ થાય તો પ્રથમ અમે અમારો મત પ્રકટ કરીએ છીએ. સામેનો પક્ષ દલીલ કરે તો અમે પણ દલીલ કરીએ છીએ, એટલે કે સામેનો પક્ષ દલીલ કરે તો અમે પણ તેની સાથે દલીલ કરીએ છીએ. ઘણીવાર ઉગ્ર દલીલો થાય ત્યારે વડીલોની મદદ લે છે, એટલે ઘણીવાર ઉગ્ર દલીલ થાય ત્યારે વડીલોની મદદ લે છે, અને આખરે સામાને ન્યાય આપવામાં આવે છે, અને આખરે સામાન્ય જે પક્ષ છે એને ન્યાય આપવામાં આવે છે. હવે ત્યાર પછીનો પ્રશ્ન, વિચારો અને લખો, એમાં કબડ્ડીમાં આઉટ થવું એટલે શું, કેવી રીતે આઉટ થવાય? તો કે જ્યારે કોઈ ખેલાડી સામેની ટીમમાં કબડ્ડી કબડ્ડી બોલતો જાય છે ત્યારે સામેની ટીમની દોરેલી રેખાને અટકે નહીં તો તે આઉટ ગણાય. વળી તે પોતાના ભાગમાં પરત આવે ત્યાં સુધી કબડ્ડી કબડ્ડી બોલતા શ્વાસ રોકી રાખવાનો હોય છે. આમ કરવામાં ચૂક થાય અને શ્વાસ છૂટી જાય તો પણ તે ખેલાડી આઉટ ગણાય છે. વળી પ્રતિસ્પર્ધી ટીમના ખેલાડીઓ તેને પકડી લે અને વચ્ચે ની મધ્ય રેખાને અડકવા ન દે તો આ પરિસ્થિતિમાં તેને આઉટ આપવામાં
આવે છે, જ્યારે બીજા પક્ષનો ખેલાડી કબડ્ડી કબડ્ડી બોલતો આવે છે અને આ પક્ષના કોઈ ખેલાડી અથવા વધુ ખેલાડીઓને અડીને પોતાના ભાગમાં પાછો ફરે તો સ્પર્શ થયેલ ખેલાડીઓ શું ગણાય? તો કે આઉટ ગણાય છે. હવે બીજો પ્રશ્ન, કેટલીક રમતોમાં દાવ લેનાર બીજાને અડવા જાય છે, કેટલીક રમતોમાં શોધવા જાય છે, કઈ કઈ રમતોમાં આ પ્રમાણે થાય છે? કે જવાબ, ખોખો, કબડ્ડી, સાંકળ, હાથતાળી, આડીપાટો, લંગડી, આંબલી પીપળી અને સાતોડિયું રમતમાં દાવ લેનાર બીજાને અડવા જાય છે, જ્યારે સંતાકુકડી અને આંધો પાટો રમતમાં બીજાને શોધવા જવાનું હોય છે. ત્રીજું, તમે બીજી કઈ રમતો રમો છો તેમાં દાવ લેનારે શું કરવાનું હોય છે? તો કે અમે બીજી ઘણી રમતો રમીએ છીએ, જેવી કે ગિલ્લી દંડા, ક્રિકેટ, કેરમ, સાપસીડી, હોકી, બાસ્કેટબોલ વગેરે રમતો રમીએ છીએ વગેરે. આ બધી રમતોમાં દાવ લેનારે વિવિધ પ્રકારની ક્રિયાઓ કરવાની હોય છે. જેમ કે ગિલ્લી દંડામાં દાવ લેનારે ગિલ્લીને દડા વડે રમવાની હોય છે, ક્રિકેટમાં દાવ લેનારે બેટ અને બોલ વડે રન બનાવવાના હોય છે, કેરમમાં કુકરીને સ્ટ્રાઇકર વડે કેરમ બોર્ડના ચારેય ખાનામાંથી કોઈ પણ એક ખાનામાં નાખવાની હોય છે, સાપસીડીમાં પાસાને રમીને આગળ વધવાનું હોય છે, હોકીમાં હોકી સ્ટિક વડે દડાને ફટકારવાનો હોય છે, બાસ્કેટબોલની રમતમાં જેના હાથમાં બોલ આવે તેને બાસ્કેટમાં નાખવાનો હોય છે. આમ જુદી જુદી રમતોમાં દાવ લેનારે વિવિધ કૌશલ્ય બતાવવાના હોય છે. તો બાળમિત્રો, આજે આપણે પાઠ 10નો ભાગ 1 સમજ્યા. આવતા વિડીયોમાં આપણે ભાગ 2 વિશે સમજશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.